तो हाल में सूरत ना आरोग्य विभाग की टीम द्वारा अलग अलग जगह दरोड़ा पड़वामां आवी रह्या छे। पनीर विक्रेता ना त्यां आरोग्य ना दरोड़ा सैम्पल लीधा ना हाल में आटला दिवस थई गया छे, त्यारे 14 दिवस बाद आ रिपोर्ट आवशे। पनीर विक्रेता ना त्यां आरोग्य ना दरोड़ा अने त्यारबाद जे पनीर ना सैम्पल छे ते लेबोरेटरी में मोकलवामां आव्या छे, परंतु 14 दिवस बाद रिपोर्ट आवशे। सूरत में आरोग्य विभाग दरोड़ा है, पनीर विक्रेता दरोड़ा पड़वामां आव्या छे। महानगरपालिका द्वारा अलग अलग जो जोन है तेमा दरोड़ा पड़वामां आव्या छे, कारण के गुजरात भर में पनीर विक्रेता भेड़शेर फरियाद मळी होय, आ फरियाद आधार जे कहेवाय के सूरत महानगरपालिका तंत्र सफारे जाग्यू छे ने हवे सैम्पलिंग की कार्यवाही करवामां आवी छे। आ पहेला केरीना जे रस विक्रेता पर रेड करवामां आवी हती, परंतु हवे जे पनीर जे छे ते पनीर विक्रेता दरोड़ा पड़वामां आवी रह्या छे अने सैम्पलिंग की कार्यवाही चाली रही है। केटलाक वक्त की फरियादों मळती हती, आ फरियाद आधार सूरत शहर अलग अलग जोन में कहेवाय के आ दरोड़ा पड़वामां आवी रह्या छे अने कार्यवाही करवामां आवी रही छे। त्यारे जे महानगरपालिकाना जे कर्मचारीओ छे अधिकारीओ छे ते आपणी साथे छे। बेन, कया प्रकारनी कार्यवाही साहेब, कया प्रकारनी कार्यवाही अने शा माटे कार्यवाही? હું ડીપી રાજપૂત, ફૂડ સેફ્ટી ઓફિસર SMC। અત્યારે અમે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ દરેક જગ્યાએ પનીર બનાવતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરીને એને ટેસ્ટિંગ માટે આપણે લેબોરેટરીમાં મોકલવાનું છે। લેબોરેટરીનું રિઝલ્ટ આવ્યા પછી એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેવી રીતના ટેસ્ટિંગ થશે? ટેસ્ટિંગમાં એ લોકોને જે બી કંઈ હોય પનીર એના ચાર પાર્ટ કરીને અને પછી એમાં અમે અમારી પદ્ધતિ જે છે ફૂડ સેફ્ટી ઓફિસરોની કામગીરી કરવાની એનું સેમ્પલિંગ કરી અને અમારી મહાનગરપાલિકાની જે પબ્લિક હેલ્થ લેબોરેટરી છે એમાં અમે મોકલી આપીએ છીએ અને એનો અહેવાલ આવેથી એમાં શું છે કે નહીં એ પછી જ અમે ચોક્કસપણે આપને કહી શકીએ કે એમાં શું છે। કેટલા દિવસ પછી આ રિપોર્ટ આવશે? રિપોર્ટ 5 દિવસથી લઈને 15 દિવસ સુધીમાં આવી જાય છે। કરવામાં આવી છે ખરી? મહાનગરપાલિકા દ્વારા જે આ રેડ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે પનીર વિક્રેતા જે કહેવાય કે અલગ અલગ ઝોનમાં છે તે કાર્યવાહી કરવામાં આવી છે, એટલે કહેવાય કે મહાનગરપાલિકાના 12 ઝોનમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે સેમ્પલિંગ લેવામાં આવશે અને આજે સેમ્પલના નમૂના લઈને ત્યારબાદ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જે રિપોર્ટ છે તે 15 દિવસ બાદ આવશે। જે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તે રિપોર્ટ છે તે કહેવાય કે 15 દિવસ આવશે, પરંતુ હાલ જે તે રીતના જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને જે પનીર વિક્રેતામાં છે હડકમ મચી જવા પામ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત। તો આ કોઈ પહેલી ઘટના નથી, ગઈકાલે રાજકોટમાં 1600 કિલો પનીરનો જથ્થો જે છે તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, જપ્ત કરવામાં આવ્યો હતો, નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। એમાં કોઈ માલિકનું નામ હતું, ડેરીનું નામ ન હતું। જ્યારે આજે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ તેનો જે સેમ્પલ રિપોર્ટ છે કે તે નકલી છે કે અસલી છે, અખાદ્ય છે કે અખાદ્ય છે, તે 14 દિવસ બાદ રિપોર્ટ આવશે।